आज आप त्रिकोणमितीय प्रतिविधि आगे न्यूमेरिकल्स में अभ्यास कर स्वाध्याय 2.2 अग्यार प्रश्न थी जेमा प्रश्न आ प्रमाण है टेन इनवर्स टू कॉस टू साइन इनवर्स वन बाय टू पहला सौ प्रथम अपने आने गणतरी करसू जेनु मूल्य तमने ख्याल ज हशे साइन हाफ क्या बन से ये साइन थर्टी पर थर्टी एटले पाई बाय सिक्स जेनु मूल्य कई आ प्रमाण रह से टू इंटू पाई बाय सिक्स राइट आ कैंसल थी जैसे फक्त आवशे तमारा माटे टेन इनवर्स टू इंटू कॉस पाई बाय थ्री ने त्यार बाद विद्यार्थीओ कॉस सिक्सटी पर तमने ख्याल ज छे जेनु मूल्य रह से हाफ અને આ 2 અને આ 2 કટિંગ કરી દેશું ફક્ત મળશે tan ઇન્વર્સ 1 ને 1 ક્યાર બનશે તો 45 આગળ જે આ પ્રશ્નનો સિમ્પલ વે થી આપણો એક ઉત્તર આવી શકશે ત્યારબાદ આગળ વધું છું 12મો પ્રશ્ન cot ઓફ tan ઇન્વર્સ એ cot ઇન્વર્સ એ વિદ્યાર્થીઓ ફક્ત એક જ માર્કનો પ્રશ્ન છે અને એકદમ સરળ છે તમને આનું મૂલ્ય ખ્યાલ જ હશે यस प्रमेय पर थी 90 डिग्री એટલે cot 90 એટલે cot 90 શું બનશે cos 90 sin 90 એટલે 0/1 એક્ઝેક્ટલી આનો આન્સર આવશે કેટલો યસ 0 આવશે જે 11 અને 12 પ્રશ્ન આપણો એકદમ ટૂંકી રીતે આપણે અહીંયા પૂર્ણ કરીએ છે ચલો ત્યારબાદ આગળ વધું છું મોટો પ્રશ્ન 13મો જો નેક્સ્ટ પ્રશ્ન આવે છે વિદ્યાર્થી મિત્રો 13મો જે પરીક્ષા લક્ષી આઈએમપી અને 3 માર્કના પ્રશ્નમાં આપણે એનો ઉલ્લેખ કરી શકશું પહેલા આપણે આટલું સમજશું અલગથી પછી અલગથી આ સમજાવીશ આને સમજવા માટે તમારે જો સૂત્ર યાદ આવતું હોય તો tan ના ફોર્મમાં sin 2 થીટા નું સૂત્ર હું તમને દર્શાવવાનો છું sin 2 થીટા નું યસ 2 tan થીટા / 1 + tan² થીટા આનો ઉલ્લેખ તમે આમાં કરશો ત્યારબાદ જ્યારે આ સમજશું ત્યારે પણ અહીં હું તમને cos 2 થીટા નું સૂત્ર કહીશ જે tan ના ફોર્મમાં છે 1 - tan² થીટા ભાગ્યા 1 + tan² થીટા વિદ્યાર્થી મિત્રો આ બંને સૂત્રો તમારા 11મા ધોરણના ત્રિકોણમિતિના પ્રશ્નો છે જેને મેં અહીં ઉપયોગમાં લઉં છું ચાલો પહેલા આપણે આનો અભ્યાસ કરશું એટલે ધારો કે x બરાબર આ x ની જગ્યાએ આપણે લેશું tan થીટા એટલે થીટા આવશે તમારું કેટલું tan ઇન્વર્સ x જ્યાં થીટા બિલોંગ્સ ટુ મારો અંતરાલ છે -90 થી 90 એટલે sin ઇન્વર્સ 2x / 1 + x² તમને બતાવશે 2 tan થીટા / 1 + tan² થીટા અને એને પણ થોડું આગળ સોલ્વ કરી દેમ તે કશું જ નથી એ sin 2 થીટા જ છે જેને 2 થીટા તમે કહી શકો બસ સાઈડમાં શરત દર્શાવવાની રહી જે આવી શરત માનાંક x લેસ ધેન 1 એટલે -1 થી 1 મે દર્શાવી શકું વિદ્યાર્થી પણ x મે શું લીધું છે tan થીટા ને થીટા આવશે ક્યારે 1 યસ -45 થી 45 તો વિદ્યાર્થી મિત્રો મને થીટા નથી જોઈતું મને કેટલું જોઈએ છે 2 થીટા યસ અને 2 વડે ગુણી કાઢો આ રીતે આવશે એટલે -90 થી 90 તમારી કિંમત બતાવશે જે આની રેન્જમાં છે એટલે મેં આને સ્ટેટમેન્ટ 1 અહીંયા લખી દેમ છું નાવ ત્યારબાદ વિદ્યાર્થીઓ આ 2 થીટા થયો આની ગણતરી હવે મેં આ સમજાવવા જઈ રહ્યો છું જેમાં y વિધેય છે એટલે આપણે સેકન્ડ સ્ટેપ તરફ જ વધી રહ્યા છે ધારો કે y બરાબર એટલે આની જગ્યાએ વિધેય થીટા ની લેશો હવે થોડુંક અલગ લઈએ y बराबर tan अल्फा માટે अल्फा આવશે તમારું કેટલું tan ઇન્વર્સ y અને જ્યાં अल्फा બિલોંગ્સ ટુ રહેશે એની રેન્જ -90 થી +90 મે કોઈ બીજો ખૂણો લીધો છે તમે કોઈ પણ લઈ શકો બસ થીટા સિવાયનો લેજો અને હવે તમે આને સ્ટાર્ટ કરી શકો cos ઇન્વર્સ જે આપણો મૂળ પ્રશ્ન છે 1 - y² 1 + y² એટલે 1 - tan² अल्फा अपॉन 1 + tan² अल्फा यस विद्यार्थी मित्रों आनी गणतरी भी सेम ज रहेशे जे cos इनवर्स cos 2 अल्फा थसे समीकरण नंबर 2
અહીંયા પણ તમારે શરત જોવી પડશે. મેં આ 2α ની શરત મેં આની રેન્જમાં લઈ આવીશ, ત્યારબાદ જ મેં આનો ઉલ્લેખ આગળ કરી શકીશ. એમાં તમારી શરત છે તે રિવાઈ ગ્રેટર ધેન 0. યસ વિદ્યાર્થી મિત્રો, મેં આને જોઉં છું વાય ગ્રેટર ધેન 0. વાય આપણે શું ધાર્યું છે? યસ ટેન આલ્ફા ગ્રેટર ધેન 0, એટલે 0 થી મોટું, એટલે આ પ્રમાણે જશે. આયુ 0 થી મોટું ક્યાં સુધી? મેક્સિમમ 90 સુધી. એટલે તમારો આલ્ફા મળશે 0 થી 90 સુધી. અને એમાં પણ મને 2α જોઈએ છે, એટલે અહીંયા મેં 2 ગુણી કાઢીશ, એટલે આવી જશે પાઈ. તમે ચેક કરી શકો આ રેન્જ આખી 0 થી પાઈ કોની છે? કોસ ઇન્વર્સ ની તો છે. માટે આપણે લખી શકશું કે કોસ ઇન્વર્સ કોસ 2α બરાબર 2α, કારણ કે 2α બિલોંગ્સ ટુ શું છે મારી પાસે? 0 ટુ પાઈ. અને હવે આપણે જે આપણો મેઇન પ્રશ્ન છે તે સ્ટાર્ટ કરી શકીએ. ટેન ઇન્વર્સ જે મૂળ પ્રશ્ન છે મારી પાસે, ટેન ઇન્વર્સ નથી, સોરી ઓન્લી ટેન છે, હાફ સાઈન ઇન્વર્સ 2x ભાગ્યા 1 + x² અને કોસ ઇન્વર્સમાં 1 - y² 1 + y² જે આપણે અહીંયા સેકન્ડ પાર્ટમાં સોલ્વ કર્યું ને આ મેં તમને આગળ સોલ્વ કરાવ્યું હતું. યસ, એટલે ટેન આવશે હાફ, અનુમૂલ્ય હતું 2θ ને અનુમૂલ્ય તમે કેટલું લાવ્યા? 2α. યસ, 2 કોમન ને આપણે એને કટિંગ કરી દઈએ એટલે થીટા પ્લસ આલ્ફા મળશે વિદ્યાર્થીઓ. નાનું સૂત્ર તમને આવડતું જ હશે, ટેન થીટા પ્લસ ટેન આલ્ફા 1 - tan θ tan α. પણ ટેન થીટા આપણે શું ધારેલું હતું? ને ટેન આલ્ફા શું ધાર્યું? આયુ ટેન આલ્ફા આપણું વાય, અને આ આપણે આગળ ધાર્યું હતું એક્સ, એટલે એક્સ પ્લસ વાય ભાગ્યા 1 - xy. અહીંયા હું પૂર્ણ કરીશ અને આ મારો ફાઇનલ ઉત્તર આ પ્રશ્નનો રહેશે, જેમાં આપણે બે અલગ અલગ પાર્ટ્સમાં સોલ્વ કરી. પહેલું સાઈન ઇન્વર્સ વાળું સોલ્વ કર્યું, ત્યારબાદ પછી કોસ ઇન્વર્સ વાળું સોલ્વ કર્યું, અને બંનેને મર્જ કરીને આપણે આ પ્રશ્નમાં ઉત્તરો મૂકશું. એટલે તમારો આન્સર છેલ્લે આવશે એક્સ પ્લસ વાય ભાગ્યા 1 - xy. પણ શરત લખવી કમ્પલસરી તમારે આના અંદર રહેશે. ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે એ જ રીતે પ્રશ્ન નંબર 14 પર આગળ વધશું. 13 સુધીનો અભ્યાસ કર્યો જ છે આપણે. 14 માં આવી રીતે છે, સાઈન ઇન્વર્સ 1/5 + કોસ ઇન્વર્સ x 1 તો પૂછે છે x. પહેલા તો આપણે આ સાઈન ને દૂર કરી દઈશું આની જોડે મિક્સ કરી નાખીને, એટલે સાઈન ઇન્વર્સ 1/5 કોસ ઇન્વર્સ x ફક્ત તમને મળશે સાઈન ઇન્વર્સ 1, જેનું મૂલ્ય તમે 90 દર્શાવી શકો. અને ત્યારબાદ અને એઝ ઇટ ઇઝ છોડી દો. પછી તમને પ્રમેય ખબર જ છે, સાઈન ઇન્વર્સ એક્સ પ્લસ કોસ ઇન્વર્સ એક્સ જે રહેશે કેટલું? 90. એટલા માટે અહીંયા તમે ઉપયોગ કરી શકો સાઈન ઇન્વર્સ 1/5 બરાબર 90 - cos ઇન્વર્સ x, જે તમને અહીંયાથી મળશે. સાઈન ઇન્વર્સ એક્સ ઇઝ ઇક્વલ ટુ 90 - cos ઇન્વર્સ x, અને આખું મૂલ્ય અહીંયા આપણે દર્શાવી દઈશું વિદ્યાર્થી મિત્રો, જે મળશે ટોટલ સાઈન ઇન્વર્સ એક્સ. ત્યારબાદ બંને સરખાઈ નાખો એટલે તમને એક્સ બરાબર ફક્ત ને ફક્ત એ બતાવશે કેટલા? જસ્ટ ઓનલી 1/5. યસ વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળ વધીએ છીએ પ્રશ્ન નંબર 15 પર. આ 14 પછી કે જો tan ઇન્વર્સ x - 1 x - 2 અને tan ઇન્વર્સ x + 1 x + 2 બરાબર 45, તો એ લોકો પૂછે છે આપણને એક્સ નું મૂલ્ય. વિદ્યાર્થીઓ, બંને એક આલ્ફા અને બીટા ખૂણો છે એવું સમજવાનું તમારે, એટલે આની પ્રક્રિયામાં આપણે આ રીતે લેશું, ટેન બંને બાજુ લગાડી દેતા આવું કંઈક મળશે તમને, અને ત્યારબાદ આખું મૂલ્ય જે રહેશે એમાં ટેન ઇન્વર્સ x - 1 x - 2 આવી ત્યારબાદ સેમ જ રહેશે x + 2 પર. વિદ્યાર્થી મિત્રો, આ તમને tan 45 ખ્યાલ હોય તે 1 બનશે, અહીંયા તમારું tan α + β વાળું
सूत्र पहलू रहेशे टेन आल्फा प्लस टेन बीटा अपॉन वन माइनस टेन आल्फा टेन बीटा अने इक्वल टू टेन फोर्टी फाइव आनु मूल्य जे रीतनु छे ए मैं सेम एस पाछो अप्लाय करी दईश आ सेम ज रहेशे सिमिलरली अहींया पण सेम ज रहेशे તે રીતે તમે આ દર્શાવી દેશો અને આ પણ જેમ છે તેમ જ રહેશે x + 1 ભાગ્યા x + 2 હવે વિદ્યાર્થીઓ આખી ગણતરી માંથી આપણે tan ઇન્વર્સ અને tan ને દૂર કરી શકીએ એટલે કઈ આ પ્રમાણે તમને મળશે પહેલું મૂલ્ય x - 1 भाग्य x माइनस टू x प्लस वन x प्लस टू अहीं पण आज रीते बन्ने पदों नो गुणाकार स्वरूप तमने मळशे अने इज इक्वल टू जे रहेशे ए फक्त वन रहेशे हवे विद्यार्थी मित्रों में आमां लसा लेम छो अहीं लसा आवशे x माइनस वन x माइनस टू लसा ना स्वरूप में जोता તમને કે આવું દેખાશે સેમ એઝ અહીંયા અને બંનેનો લસાઅ મેં સામ સામે ખાલી દૂર કરી નાખ્યો છે આ રીતે બી સેમ x - 2 x + 2 ઓછા x - 1 અને x + 1 વિદ્યાર્થીઓ આનો લસાઅ આની સાથે મેં ખાલી રીમૂવ કર્યો છે બાકીની ગણતરીમાં એકદમ સરળ આ બંને બાજુ ટેન લગાવી દીધા આપણે અને સૂત્ર લગાડી દીધું છે હવે તમે જો આનો લસાઅ તમને મળશે અને ગુણાકાર મળશે તો પહેલી ગણતરી કઈ આ પ્રમાણે મળશે જે તમે જોઈ શકો છો આની ગણતરી આવશે x² + x - 2 x² - x - 2 કારણ કે 2 એક 2 અને + 1 એટલે - x ને પેલું - 2 આવશે x² - 4 ઓછા અહીંયા આવશે x² - 1 અને ઇઝ ઇક્વલ ટુ જે છે એ તો વિદ્યાર્થી મિત્રો સેમ એઝ રહેશે જ ત્યારબાદ હવે તમે ગણતરી કરી શકશો આગળ તો આ કેન્સલ થઈ જશે આપણી પાસે x અને - x ફક્ત જોવા મળશે 2x² - 4 અહીંયા x² - 4 ઓછા x² - 1 ઇઝ ઇક્વલ ટુ 1 મળશે તમને અને એમાં પણ તમે આ x² અને આ x² એકદમ ઈઝીલી હા તમે એને કટિંગ કરી શકશો એટલે તમને ફક્ત મળશે આ રીતનું પદ સ્નેહ સો ફક્ત મળવાનું તમને 2x² - 4 ભાગ્યા ઓછા 3 ઇઝ ઇક્વલ ટુ 1 જે આ રીતનું ફોર્મ જોવા મળશે અને ત્યારબાદ આ તમને મળશે સામેની બાજુ માઇનસ 3 અને 2x² - 4 આ સાઈડ આવી જશે અને માઇનસ 3 જે રીતનું છે સેમ જ રહેશે યસ વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે સફળતા પામી દીધી 2x² = 1 x² = 1/2 x આવશે પ્લસ ઓર માઇનસ 1/√2 જે આપણો અહીંયા પૂર્ણ થશે આ પ્રશ્નનો ઉત્તર અને અહીંયા આપણો ફાઇનલ રહેશે વિદ્યાર્થી મિત્રો આ દાખલો પણ તમને 3 માર્ક્સ પર પૂછી શકાય તે પ્રમાણેનો આ પ્રશ્ન છે ત્યારબાદ આવે છે ટૂંકા પ્રશ્નો sin ઇન્વર્સ sin 2π/3 યસ વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ મેં તમારું ધ્યાન દોરીશ sin ઇન્વર્સ નો વિસ્તાર જે છે આપણી પાસે માઇનસ 90 થી 90 આ પ્રમાણે યસ એટલે 2π/3 એટલે કેટલું 60 અને 60 120 એટલે અહીંયા આપણું ચરણ આવશે પણ એ ચરણમાં છે જ નહીં એટલે વિદ્યાર્થી મિત્રો આને તમારે ચરણમાં લાવવાના છે એટલે આપણે આવી રીતે આની ગણતરી દર્શાવશું sin pi - π/3 જે બીજું ચરણ દર્શાવવામાં એ સફળતા પ્રાપ્ત કરશે હવે બીજા ચરણમાં sin શું હોય ધન હોય એટલે અહીંયા આવશે sin π/3 ઓલ એસ ટીસી પ્રમાણે ને હવે તમે ચેક કરી શકો તમારો ખૂણો આવી ગયો આ એરો π/3 જ્યાંના વિસ્તારમાં છે
એટલા માટે આનો આન્સર આવશે ફક્ત અને ફક્ત પાઈ બાય થ્રી બિલોંગ્સ ટુ આપણું ચરણ માઇનસ 90 થી ફક્ત 90. ત્યારબાદ આગળ વધું છું પ્રશ્ન નંબર 17. ટેન ઇન્વર્સ ટેન 3π/4. યસ વિદ્યાર્થીઓ, આપણે એકદમ સરળ છે, ખાલી ટેન ઇન્વર્સ તો વિસ્તાર મેં તમારો પાછો રિપીટ કરીશ એકવાર, માઇનસ 90 થી 90 આ પ્રમાણે, અને 3π/4 એટલે અહીંયા આવશે, જે એના વિસ્તારમાં છે જ નહીં. એટલે વિદ્યાર્થી મિત્રો, તમે એને એના વિસ્તારમાં લાવવા માટેની પ્રોસેસ કરશો આ પ્રમાણે. ટેન ઇન્વર્સ ટેન, પાઈ માઇનસ પાઈ બાય ફોર, તમે લસા કાઢી શકો, 4 × 4 − 1 તો પાક્કું બનશે 3π/4. યસ, ને હવે પાઈ માઇનસ એટલે બીજું ચરણ, ઓલ એસ ઇસી પ્રમાણે તમે પાક્કું આનો આન્સર લખશો શું? ઋણ. નેગેટિવ રહેશે આ, એટલે નેગેટિવ 10π/4, જે આગળ જતા તમને -1 બતાવશે. યસ, અને આ પ્રમેય પણ તમે શીખી જ ગયા છો, ટેન ઇન્વર્સ માઇનસ એક્સ બરાબર માઇનસ ટેન ઇન્વર્સ એક્સ, એટલે આનો આન્સર આવશે ફક્ત માઇનસ ટેન ઇન્વર્સ 1, જે આગળ જતા મળશે ફક્ત ને ફક્ત 1. ક્યારે બનશે? તો હા, એ 45 આગળ બનશે, એટલે મારો આન્સર અહીં બની જશે વિદ્યાર્થી મિત્રો −π/4. આ દાખલો અને આ પ્રશ્ન એકદમ સરળ છે, એને એકદમ ટૂંકામાં ટૂંકા સમજશે. આ આપણે −45 પર પૂર્ણ કર્યું વિદ્યાર્થીઓ 17 નો સમ. હવે આગળ વધું છું 18, જેમાં 10 છે ને ઇનસાઇડ 2 વિધેય આપ્યા છે. આપણે આને ટ્રાય કરશું 10 માં બનાવવાની, એટલે સૌ પ્રથમ આપણે આવી રીતે વધારશું આગળ. ધારો કે સાઈન ઇન્વર્સ 3π/5 મેં ધારી લીધું છે થીટા, પાક્કું તમને મળશે સાઈન થીટા 3π/5. એને આપણે ત્રિકોણ પર મૂકી શકીએ, તો સામેની બાજુ, પાસેની બાજુ અને કર્ણ જે રહેશે 3, અહીંયા 5, અહીંયા પાક્કું તમારું 4 રહેશે, અને ત્યારબાદ તમે ટેન થીટા બનાવી શકો છો. હા, એ 3π/4 રહેશે, અને થીટા આવશે ફક્ત ટેન ઇન્વર્સ 3π/4. આ મૂલ્ય તમે અહીંયા ટેનમાં અપ્લાય કરી શકો છો. આ તો ટેનમાં ડાયરેક્ટ બની જશે, એટલે હવે મારો પ્રશ્ન સ્ટાર્ટ થાય છે કે ટેન આનું મૂલ્ય અમારે છે ટેન ઇન્વર્સ 3π/4, અને આનું ટેનમાં રહેશે 2π/3, કારણ કે કોટ અને ટેન ઇન્વર્સ બંને એકમેકના વ્યસ્ત વિધેયો પ્રમાણે આપણે એને જોઈ શકીએ છીએ. જેથી કરીને હવે આ બેની ગણતરી ચાલશે, જે આ પ્રમાણે એક્સ ગુણ્યા વાય 3π/4 × 2π/3, જેને તમે આગળ સોલ્વ કરશો તો 3 × 3 કટ, આ કટ હાફ, જે રહેશે ફક્ત લેસ ધેન 1. યસ સ્ટુડન્ટ્સ, લેસ ધેન 1, એટલે આની ગણતરી આ રીતે રહેશે. ટેન ઇન્વર્સ આ ફક્ત અપ્લાય થશે 3π/4 +2π/3 અપોન 1 માઇનસ 3π/4 2π/3. આ રીતે અહીંયા તમે લસા લઈ શકશો 4 × 12, એકદમ ટૂંકી ગણતરી છે, એટલે ટેન સેમ, ટેન ઇન્વર્સ સેમ, અહીંયા તમારો લસા બોલશે આન્સર તમારો 3 × 9, 4 × 8 √12, અહીંયા બી એવું 4 × 12, 3 × 6 √12, આ 12 અને આ 12 તમે કટિંગ કરી શકો છો. ફક્ત રહેશે બે નાનકડા પદો આયા, ટેન ટેન ઇન્વર્સ 8 × 9 = 17 અને √6, એટલે તમારો આન્સર એ રહેશે 17/6. આ આપણો ફાઇનલ આન્સર રહેશે આ પ્રશ્નનો. એકદમ સરળ સમ છે વિદ્યાર્થી મિત્રો. આ બંને વિધેયને આપણે મૂળ વિધેય ટેનમાં અહીંયા બનાવીને આપણે આની પ્રક્રિયા કરી, અને તે પહેલાં આને આપણે કન્વર્ટ કરી નાખ્યું શામાં? ટેનમાં, જે મને આગળ જતા પ્રમેયને કનેક્ટ કરી નાખ્યું, એટલે મારો આન્સર ઇઝીલી આવી ગયો. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આગળ વધીએ છીએ પ્રશ્ન નંબર 19 પર, જેમાં આપણને એમસીક્યુ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવ્યા છે. કોસ ઇન્વર્સ કોસ 7π/6, તો કોસ વિધેયનો વિસ્તાર તમને ખ્યાલ જ છે ઇન્વર્સનો,
जीरो थी पाई, सेवन पाई बाय सिक्स एटले पाई बाय सिक्स एटले थर्टी, थर्टी थर्टी सात वार करीस तो बसो ने दस अहीं आवशे यार, एटले एना विस्तारमां नथी तो आपणे एने कोशिश करशुं एना विस्तारमां लावानी, पाई प्लस पाई बाय सिक्स जे आपणुं तीजुं चरण दर्शावे छे। अने विद्यार्थीओ ऑल एसटीसी तमने ख्याल ज छे तीजुं चरणमां कॉस विधेय शुं होय, ऋण होय, एटले तमे एने आ रीते ऋण विधेय माइनस कॉस पाई बाय सिक्स में दर्शाई शको। हवे मूकवू पड़े तमारे कॉस थर्टी, केटलो आवशे कॉस थर्टी, यस कॉस थर्टी छे रूट थ्री बाय टू, अने त्यारबाद आपणो प्रमेय कॉस इनवर्स माइनस एक्स पाई माइनस कॉस इनवर्स एक्स, जो दर्शाऊं तो आवशे पाई माइनस कॉस इनवर्स रूट थ्री बाय टू, पाछी एज गणतरी लखीश मैं कॉस क्यारे रूट थ्री बाय टू बने तो कॉस थर्टी पर बन से, कॉस थर्टी एट रूट थ्री बाय टू थे साइन थर्टी हाफ थे, एट आंसर आवशे पाई माइनस पाई बाय सिक्स, इट मीन्स पाई पाई बाय सिक्स आमारो ऑप्शन आवशे बी। अहीं तमारो बी ऑप्शन करेक्ट आंसर टिक करी शको तमे, जे आपणो आ 19मो प्रश्न आ रीते आपणे पूर्ण करी शकीए। त्यारबाद विद्यार्थी आगळ वधीशुं 20मो प्रश्न, साइन जोड़े पाई बाय थ्री माइनस साइन इनवर्स माइनस हाफ, आ रीते आपणे एकदम सरळ छे आना ऑप्शन्स कंईक आप्या छे, हाफ वन थर्ड वन फोर्थ अने वन, यस आ बी सुधी कम्प्लीट थयुं छे आपणुं। हवे हुं आगळ वधीश, खाली आनी गणतरी पहेला दर्शावीश साइन इनवर्स माइनस हाफ ने, એટલે પહેલા એનો પ્રમેય લખી દઈએ જે તમે શીખા જ છો, માઇનસ સાઇન ઇનવર્સ એક્સ આ રીતે, અને એનો ઉપયોગ આપણે પ્રશ્નમાં કરી લઈએ એટલે આપણો આન્સર આવશે સાઇન પાઈ બાય થ્રી, અહીંયા ખાલી ફક્ત રહેશે પ્લસ સાઇન ઇનવર્સ હાફ, કારણ આ જે માઇનસ છે ને આના માટે બહાર આવશે એને ધન કરી નાખશે, એટલે મારો આન્સર રહેવાનો ફક્ત પાઈ બાય થ્રી પ્લસ ક્યારે હાફ થશે पाई बाय सिक्स आग थर्टी डिग्री, थर्टी ने सिक्सटी बेने मिलाई दें तो ये थी जैसे नेव अने साइन नाइंटी बधाने ज खबर छे, फक्त रहेशे वन, एटले तमारो ऑप्शन आ टीक थशे, केटला डी ऑप्शन्स, डी ऑप्शन ने हूँ टीक करीने आ प्रश्ननो उत्तर सरळताथी हूँ आपी शकुं छुं। चलो विद्यार्थीओ, विस्मु एमसीक्यू पूर्ण कर्या बाद મેં જાણું છું 21મો એમસીક્યુ જેમાં પણ ચાર ઓપ્શન જ છે, આ પ્રમાણે પ્રશ્ન છે tan ઇનવર્સ √3 માઈનસ cot ઇનવર્સ માઈનસ √3, એકદમ સરળ સમ છે, એટલે આપણે tan ઇનવર્સ √3 નો અભ્યાસ કરીએ તો આ ક્યારે √3 બનશે તો tan 60 પર, tan 30 જો તમને ખ્યાલ હોય તો tan 30 બનશે 1/√3, આ √3 છે એટલે 60 પર બનશે, એટલે આની ગણતરી ફક્ત π/3 આવશે। અને હવે આને જોશું તો આપણો પ્રમેય પાઈ માઇનસ કોટ ઇન્વર્સ રૂટ થ્રી, પ્રમેય દર્શાવી દઉં છું, જ્યારે બી કોટ ઇન્વર્સ માઇનસ એક્સ હોય તો તમારે પાઈ માઇનસ લખવાનું રહેશે વિદ્યાર્થીઓ, જે આગળ જતા તમને આન્સરમાં પરિવર્તિત કરી આપશે। ચલો નક્કી કરી શકશો કોટ કેટલા ખૂણા પર રૂટ થ્રી બને, યસ કેટલા ખૂણા પર બનશે કોટ થર્ટી, જો અહીં tan 60 એ √3 બની એટલે tan 30 બનશે 1/√3, 30 પર આ બનશે √3, અહીં π/6 આવશે, યસ cot 30 √3, કારણ કે cos 30 ભાગ્યા sin 30, cos 30 બનશે √3/2, sin 30 બનશે હાફ, એટલે તમારો √3 મૂલ્ય બનશે 30 ડિગ્રી પર। ત્યારબાદ આ cot અને cot ને આપણે રીમૂવ કરી નાખીએ એટલે આ રીતે બનશે π/3 पाई माइनस અહીં આવશે पाई बाय सिक्स, જેની ગણતરી થોડી હજુ આગળ વધારું તો આવશે पाई बाय सिक्स, ને બસ હવે તો લસા લઈ લઈશ છો, અહીં આવશે 3 2 6 એટલે 2 વડે ગુણાશે આ पाई पाई વડે ગુણાશે, એટલે મારો આન્સર રહેશે માઈનસ 3 पाई बाय सिक्स, ઈટ મીન્સ માઈનસ पाई बाय 2, જે મારો ઓપ્શન ટીક થશે ફક્ત અને ફક્ત કયો ઓન્લી બી ઓપ્શન, આપણે અહીં આના રિલેટેડ આન્સર્સ દર્શાવી શકીએ। અને વિદ્યાર્થી મિત્રો, આજે આપણો સ્વાધ્યાય
2.2 विद्यार्थी मित्रों पूरु थाय छे अने आ आपणो पार्ट 4 पण अहींया हुं समाप्त करू छूं। उम्मीद करू छूं तमे जे पण समजावामां आवी रह्युं छे एने व्यवस्थित तमारा नोटबुकमां व्यवस्थित एने उतारजो। कोई पण डाउट्स लागे तो तमे मने फोन करने अथवा व्हाट्सअप करी शको छो, हुं तमने एनो रिप्लाय आपीश अने व्यवस्थित पाछुं पण समजावीश। ओके, आगळनी स्टडी आपणे नेक्स्ट वीडियो में जोशू। बाय बाय, थैंक यू।